वेलकम टू सिल्वर स्पून हीरोज किचन। आज आप मस्त खावामां पोची अने आम हेल्धी एवी सींगदाणानी सुखड़ी बनावीशुं। घणा लोको आने मांडवी पाक पण कहे छे अने आ मांडवी पाक आपणो गोळवाळो छे। तमारे खांडवाळो जोवो होय मांडवी पाक तो ते मेनी रेसिपी अपलोड करी दीधेली छे। तमे मारी चेनल उपर अथवा तो डिस्क्रिप्शन बॉक्समां हूँ तेनी लिंक आपी दईश, तमे त्यांथी जोई शको छो। अने मित्रों आ रेसिपी एकदम हेल्धी छे केम के आपणे आनी अंदर खांडनो उपयोग नथी कर्यो अने साथे साथे फराळी पण छे। तो चालो मित्रों मोड़ू कर्या वगर आपणे सींगदाणानी सुखड़ी अथवा तो गोळवाळो मांडवी पाक बनावानुं शुरू करिए। पण मित्रों बनावता पहेला मारी एक रिक्वेस्ट छे के तमे हज सुधी मारी चेनल सब्सक्राइब न करी होय अथवा तो मारी चेनल उपर नवा होय तो मारी चेनल ने सब्सक्राइब करवानुं भूलशो नहीं। अने हाँ, बाजूमां आपेला बेल आइकन उपर क्लिक करी ओल उपर क्लिक करी देवुं जेथी हूँ ज्यारे ज्यारे आवी रीते नवी नवी रेसिपी अपलोड करूँ त्यारे तमने नोटिफिकेशन मळे। तो चालो आपणे शुरू करिए मस्त हेल्धी एवो मांडवी पाक अथवा तो सींगदाणानी सुखड़ी बनावानुं। सौ प्रथम आपणे सींगदाणा लईशुं। आ सींगदाणा मैं 500 ग्राम लीधेला छे। पछी तेने आपणे कढ़ाईमां लई लईशुं અને તેને આપણે મીડિયમ તાપે સરસ શેકી લેવાના છે। તમે અવાજ સાંભળી શકો છો આપણા સિંગદાણા ફૂટી રહ્યા છે, મીન્સ તે શેકાઈ રહ્યા છે અને સરસ સુગંધ આવે ત્યાં સુધી આપણે શેકવાના છે। સાથે સાથે તેની છાલ પણ થોડીક થોડીક બ્લેક થવા આવી છે। तो मित्रों मारू अहीं लोयू बहुज जाडू छे, गेसनी फ्लेम बंद करी लईश अने तेने कढ़ाईमां ज फेरव्या करीश। तेम नेम आनी अंदर ज शेकाई जशे। तो मित्रों आपणे कढ़ाईमां ने कढ़ाईमां सरस शेकावा दीधेला छे। हवे तेने आपणे बीजा एक वासणमां लई लईशुं। હવે આપણે આ સિંગદાણાને ઠંડા થવા દેશું। તો મિત્રો આપણા સિંગદાણા સરસ ઠંડા થઈ ગયા છે। હવે તેને આપણે આવી રીતે ચોળી ચોળીને તેના ઉપરના કોતરા છાલ કાઢી નાખશું। તરત જ તે ઇઝીલી નીકળી જશે, બરાબર શેકાયા હશે અને સરસ ઠંડા થયા હશે। તો આપણે આમ હાથથી મસળશું તો તરત જ તે છાલ ફોતરા નીકળી જશે। તો હવે આપણે બધા છાલ ફોતરા કાઢી લઈએ। તો મિત્રો આપણે બધા દાણાને મસળીને ફોતરાથી અલગ કરી લીધેલા છે। હવે દાણામાંથી ફોતરા અલગ કરવા માટે આવી રીતે લગભગ બધાની ઘરે તળવા માટેનો જારો હોય જ છે। તમે આવી રીતે કરશો એટલે બધા ફોતરા નીચે જતા રહેશે અને ઉપર દાણા રહેશે। અને કોઈક કોઈક દાણામાં ફોતરા એટલે કે છાલ રહી જાય તો કાંઈ વાંધો નહીં। તો મિત્રો તમારે આવી રીતે સુપડા વડે ઝાટકીને પણ કરવું હોય તો તમે તેમ પણ કરી શકો છો। આમ કરવાથી સહેજ ફૂંક મારશો એટલે બધા ફોતરા આવી રીતે મોટા વાસણમાં જતા રહેશે। તો મિત્રો આપણે બધા દાણાને ફોતરાથી અલગ કરી લીધેલા છે। મેં પહેલાં કીધેલું તેમ કોઈક કોઈક દાણામાં છાલ એટલે કે ફોતરા રહી જાય તો કાંઈ વાંધો નહીં। તો હવે તેને આપણો ભૂકો કરી લઈશું। તેના માટે આવી રીતે મિક્સર જાર લેવું। આપણો મિક્સર જારમાં આમ તો બધા દાણા સમાઈ જાય તેમ છે, પણ આપણે આવી રીતે બે બેચમાં દાણાને પીસીશું જેથી નીચેના દાણાનો સાવ ભૂકો ન થઈ જાય। આપણે સાવ પાવડર નથી કરી નાખવાનો, સહેજ આખા પાખા જેવું રહેવા દેવાનું છે। આપણે લગાતાર નથી પીસી રાખવાનું, સહેજ આમ ચાલુ કરી બંધ ચાલુ કરી બંધ એવી રીતે અથવા તો પલ્સ મોડમાં આપણે પીસવાનું છે અને આવી રીતે જે ઘઉંનો ચાણો આવે ઘઉં ચાળવા માટેનો તેની અંદર લઈ લઈશું। એક સાથે જો બધું પીસવાનું કરશો તો મગફળીના દાણામાંથી તેલ નીકળી જશે। આવી રીતે આપણે આખા પાખું રેવા દેવાનું છે અને જે બચે તેને આપણે પાછું મિક્સર જારમાં લઈ લઈશું। સાથે તેમાં આપણે બીજા દાણા પણ ઉમેરી દઈશું।
तो आम आपणे पीसता जशું अने चाळता जशું। तो मित्रों आपणे बधा दाणा एटले के 500 दाणानो सरस आवी रीते दरदरो भूको करी लीधेलो छे। अने आ भूको पीस्या पछी एटले के आवी रीते पीसाई जाय पछी 450 ग्राम आ भूको छे। पछी आपणे गोळ लईशुं। गोळ मैं अहीं सरस चप्पा वडे समारी लीधेलो छे। अने आ गोळ वजनमां गणीए तो 250 ग्राम एटले के आपणा सींगदाणा मगफळीना दाणा जेटला होय तेनाथी अर्धो लेवानो छे। एटले के आपणे दाणा 500 छे तो गोळ 250 लेवानो छे। अने तमारे कपनी अंदर मेजर करवो होय तो आवर्ते जे रेग्युलर कप आवे छे ते अहीं एक आखो कप अने बीजो एक पोणो कप आ गोळ भूको थाय छे। अने तेवी ज रीते कपनी अंदर आपणे जे सींगदाणा गणवा होय तो आवी रीते 3 कप सींगदाणा अने माथे आवी रीते 1/3 कप सींगदाणा थाय छे। एक कपमां 150 ग्राम मગફળીના દાણા સમાય છે એટલે ટોટલ આવી રીતે 3 કપ અને 1/3 કપ મગફળીના દાણા લીધેલા છે। અને ગ્રામમાં તો આપણને ખબર જ છે 500 ગ્રામ। પછી આપણે આવી રીતે 1 કપ ઘી લઈશું। ઘી અહીં 150 ગ્રામ છે અને આવી રીતે શિયાળો હોવાથી તે થીજેલું છે। અને હવે આપણે કડાઈની અંદર ઘી લઈ લઈશું અને પછી ગેસની ફ્લેમ ચાલુ કરવી અને પછી આપણે પ્લેટને ગ્રીસ કરી લેશું। જે પ્લેટમાં આપણે સુખડી એટલે કે ગોળવાળો મગફળી પાક ઠારવો હોય તેને સરસ ગ્રીસ કરી લેશું। આવી રીતે આપણું ઘી ઓગળી જાય એટલે તેની અંદર ગોળ ઉમેરી દેશું અને સરસ આપણે ગોળને ઘીમાં મિક્સ કરી લેવાનો છે। મિત્રો તમે આવી રીતે વ્હાઈટ ગોળની બદલે જે ઓર્ગેનિક ગોળ આવે છે તે પણ લઈ શકો છો। તેનાથી આપણી સુખડી એટલે કે ગોળવાળો મગફળી પાક સેજ ડાર્ક થશે, બીજો કોઈ ફરક નહીં પડે। અને આપણે આવો સમારેલો હશે સરસ તો તે તરત જ ઓગળી જશે, તમે જોઈ શકો છો। ગેસની ફ્લેમ મેં ફાસ્ટ જ રાખેલી છે મિત્રો અને આપણે આમ સતત હલાવતા રહેવાનું છે। તમે જોઈ શકો છો ગોળ સરસ ફૂલવા લાગ્યો છે। હજી તે સરસ આખો ફૂલી જાય અને ઘી ન દેખાય ત્યાં સુધી આપણે આવી રીતે હલાવ્યા કરવાનું છે। તમે જોઈ શકો છો ક્વોન્ટિટી વધી રહી છે અને આપણો ગોળ સરસ ફૂલી ગયો છે, તમે જોઈ શકો છો મિત્રો। આવી રીતે સરસ ઉપર આવી જાય અને ઘી દેખાવાનું બંધ થઈ જાય, મીન્સ ગોળ ગોળ લાગે ત્યારે તેની અંદર આપણે જે મગફળીનો ભૂકો છે શેકેલા મગફળીનો તે ઉમેરી દેશું અને ગેસની ફ્લેમ ધીમી કરી લેવી અને બધું સરસ હલાવ્યા કરીશું। ખાસ ધ્યાન રાખવાનું મગફળીનો ભૂકો ઉમેર્યા પછી ગેસની ફ્લેમ ધીમી કરી લેવાની છે મિત્રો। તમે આની અંદર ડ્રાય ફ્રૂટ્સ, એલચીનો ભૂકો કંઈ પણ એડ કરી શકો છો, તમારા ઘરમાં આ એવી રીતે એમનેમ જ પસંદ છે। તો મિત્રો આપણું મિક્સચર સરસ મિક્સ થઈ ગયું છે, ગેસની ફ્લેમ બંધ કરી લેશું। તો હવે તેને આપણે પ્લેટમાં ઠારી લઈશું અને તેને સરસ તવેતા વડે આવી રીતે પ્રેસ કરી લેવું મિત્રો। એવું લાગે કે અઘરું છે પણ સેજ પણ અઘરું નથી, ફટાફટ બની જાય તેવો આ ગોળવાળો માંડવી પાક એટલે કે સિંગદાણાની સુખડી બની જાય છે। તો મિત્રો તમે જોઈ શકો છો આપણે સરસ તેને ફેલાવી દીધેલી છે અને પ્રેસ કરી લીધેલી છે, હવે તેને આપણે ઠંડી થવા દઈશું। તો મિત્રો આપણે સેટ કરવા રાખ્યું તેની 20 મિનિટ થઈ ગઈ છે, આપણે આકા પાડી લેશું। તમે નાના મોટા જેવા પીસ કરવા હોય તેવા તમે કરી શકો છો। તો મિત્રો આપણે આમ સરસ બંને બાજુ આકા કરી લીધેલા છે,
हवे आपणे तेने बहार काढीशुं। तो पहेला आपणे साइड थी बहार काढीशुं। तो मित्रों तमे जोई शको छो सरस आपणा टुकड़ा बहार निकळी रह्या छे। तो आम आपणे बधाने काढी लईशुं। तो तैयार छे मस्त खावामां पोची अने आम हेल्धी एवी सींगदाणानी सुखड़ी अथवा तो मांडवी पाक गोळवाड़ो तमे जे कंई कहता होय ते। तो मित्रों तमे आ रेसिपी प्रमाणे एक वखत जरूर ट्राई करजो। तमारो सींग पाक एटले के सींगदाणानी सुखड़ी एकदम पोची बनशे। तो मित्रों तमने मारी आ रेसिपी पसंद आवी होय अने हेल्पफुल लागी होय तो तमारा फ्रेंड्स अने फेमिली सर्कल में जरूर थी शेर करजो। अने हाँ लाइक करीने मने प्रोत्साहित करवानू भूलशो नहीं। तो मित्रों अत्यार माटे आटलू ज हवे नवी रेसिपी साथे मळीशुं। त्यां सुधी आवजो। थैंक यू।